उमर गामना दहेरी गामना लोकोमां भारे रोष छे। स्थानांतर करावा पहोंचेली टीम सामे रोष जोवा मळी रह्यो छे। वर्षोथी दरिया किनारे प्रोटेक्शन वॉलनो अभाव जोवा मळी रह्यो छे। अनेक रजूआत बाद पण नथी बनी रही वॉल। अनेक वखत दरिया किनारे प्रोटेक्शन वॉल बनाववा लोकोए रजूआत करी हती, जो के हजु सुधी कोई ज कार्यवाही थई नथी। स्थानांतर माटे शरूआतमां लोकोनी आनाकानी बाद लोको तैयार थया, जो के गामना दरिया किनारे प्रोटेक्शन वॉल बनाववा लोकोनी मांगणी छे। सात थी आठ वर्ष थी खाली सर्वे करे छे। सर्वे करे छे ने जोई ने जाय छे, पण हजु तक दीवाल आवी नथी। ने आजे जो ए वावाझोडુંનું જો તોફાનનું જો બતાવે છે કે સરકારે અમને કે સ્કૂલમાં આવીને સુઈ જાઓ કે કોઈ બિલ્ડિંગમાં આવીને રહેવો, આજે એ સુવિધા તમે આપ્યો તો એ જ સુવિધા તમે બે ચાર વર્ષ પહેલે આપેલી હતે તો આજે અમને એ કંઈ પ્રોબ્લેમ નહીં થશે। એટલે હું સરકારને વિનંતી કરું કે આ દિવાલ આજે લાંબા સુધી જો તમે બનાવી આપો તો અમને બહુ મોટી સુવિધા મળે। आणंद जिल्लाना खंभातना दरिया किनारे पण तंत्र सज्ज थई गयुं छे। दरियो तोफानी बनवानी आशंका छे, त्यारे खंभातना दरिया किनारे आवेला विस्तारोमां सुरक्षा वधारी देवामां आवी छे। एनडीआरएफनी एक टीमने खंभात तालुकाना राजल दरिया किनारे मोकलवामां आवी छे। राजल दरिया किनारे पहोंचेली एनडीआरएफनी टीम 6 जून सुधी अहीं रोकाशे। आ दरमियान वावाझोडाने पगले किनाराना गामने जरूरियात उभी थाय तो तमाम मदद करशे। वावाझोडाना पगले दरिया नजीकना विस्तारोमां जानमालनुं नुकसान थवानी आशंका छे, त्यारे एनडीआरएफनी टीम आ माटे खड़े पगे तैनात रहेशे। इस निसर्ग तूफान को इस साइक्लोन को देखते हुए यहाँ टीम को डिप्लॉयमेंट किया है, ताकि अगर कैसी कोई घटना घट जाए, तुरंत लोगों को अगर राहत बचाव करना हो तो हमारी टीम के मेंबर रेस्क्यूअर्स है, वो जल्दी से जल्दी जो इफेक्टेड लोग हैं उनको वहाँ से बसा सके। पालीतणामां वीजळी पड़वानी घटना सामे आवी, जे कैमेरामां कैद थई गई छे। नारियेडीना वृक्ष पर वीजळी पड़ी, हाउसिंग बोर्ड विस्तारनी आ घटना। ओम एवन्यू नजीक वृक्ष पड़ी जता आ वीजळी जे छे ते वृक्ष पर ज पड़ी हती, अने वृक्ष पण पड़ी गयुं हतुं। ओम एवन्यू नजीक वृक्ष पर वीजळी पड़ी, भावनगरना पालीतणामां वीजळी पड़वानी आखी घटना कैमेरामां कैद थई छे, जेना दृश्यो पण अमे आपने बतावीशुं। आप जोई शको छो के जे वीजळी छे ए वृक्ष पर कई रीते पड़ी हती। आ वीडियो ભાવનગરમાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પાલીતાણામાં વીજળી પડવાની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે। નારિયેળીના વૃક્ષ પર આ વીજળી પડી, હાઉસિંગ બોર્ડ વિસ્તારની આ ઘટના। ઓમ એવન્યુ નજીક વૃક્ષ પર આ વીજળી પડી, તો ભાવનગરનો પાલીતાણાનું આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં વીજળી પડવાની ઘટના સામે આવી। આમ તો ભાવનગર અમરેલી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ પણ થઈ ગયો છે, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। ભાવનગરમાં ઘણા વિસ્તારોમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે, વીજળી પણ પડવાના બનાવો બની રહ્યા છે। ત્યારે પાલીતાણાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં એક નારિયેળીના વૃક્ષ પર વીજળી પડી હતી, અને આ વૃક્ષ જે છે એ જમીનથી દૂર થઈને નેસ્ત નાબૂદ થઈ ગયું હતું, વૃક્ષ પણ પડી ગયું હતું, એવું આ દ્રશ્યમાં જોઈ શકાય છે। વીજળી જે પડી અને એ વૃક્ષ નારિયેળીનું હતું, એ નારિયેળીના વૃક્ષ પર આ વીજળી પડી હતી અને આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, આ વીજળી પડવાનો બનાવ પાલીતાણાના કયા ગામનો છે અને કેટલા વાગ્યાનો છે? જે ચોક્કસ વાત કરીએ પંકજ, તો આજે વહેલી સવારથી જે વરસાદી માહોલ સર્જાયો હતો તેમાં ભાવનગર પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ છે તેની ઘટના સામે આવી છે, વરસાદ વરસવાની। અને ઓવરઓલ વાત કરીએ તો આ જે ઘટના સામે આવી છે, જે વીજળી પડવાની વૃક્ષ પર, તે પાલીતાણાના પ્રોપર શહેરની ઘટના છે। પાલીતાણામાં જે હાઉસિંગ બોર્ડના વિસ્તારની જે ઓમ એવન્યુ જે સોસાયટી છે તે વિસ્તારના નાળિયેરી પર આ વીજળી પડી હતી, અને વીજળી પડવાથી જે નાળિયેરનું આખું વૃક્ષ છે તે બળી ગયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અને આ જે દ્રશ્યો છે તે એક આમ નાગરિકના કેમેરામાં કેદ થઈ ગયા હતા, અને ત્યારે આ વીજળી ભાવનગરના ગઈકાલે પણ જે વરસાદના જે બનાવો સામે આવ્યા હતા જે તેના પણ સંદર્ભને લઈને ઘણા બધા વિસ્તારોમાં જે વીજળી ભાવનગરમાં પડી હતી ત્યારે એક વીજળીનું દ્રશ્ય છે તે સામે આવી રહ્યું છે કેમેરામાં। જી જી નીતિન, હાલ ભાવનગરના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે? જી ઓવરઓલ વાત કરીએ તો વરસાદ અત્યારે સંપૂર્ણપણે ભાવનગરના એક પણ વિસ્તારમાં છે નહીં, પરંતુ વરસાદી માહોલ સાથેનું જે એક વાતાવરણ છે તે સર્જાઈ ચૂકેલું છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે મોડી સાંજે અથવા તો રાત્રિના સમયમાં વરસાદ પડી શકે છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। તો ભાવનગરના પાલીતાણાના ઓમ એવન્યુ વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં વીજળી એક વૃક્ષ પર પડી અને આ વૃક્ષ નારિયેળીનું હતું જે ધરાશાયી થઈ ગયું હતું।